ધોરણ છ વિષય ગુજરાતી પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ વર્ણન છે. તેનું સંપૂર્ણ સોલ્યુશન છે જે સ્વાપોથીનું તે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપણે આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? સી, પ્રવાસ સ્થળ નક્કી કરવા. બે, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીઓને એના જન્મદિને શું આપતા? જવાબ એ, શુભેચ્છા. 3, પ્રવાસ સમિતિના 3 સભ્યોનો કયો જોડકો સાચો છે? જવાબ સી, રેવતી, વરુણ અને સિંધુ. પ્રશ્ન 4, જન્મદિનની શુભેચ્છા માટે લખાયેલા શુભાષિતમાં કોનું નામ હતું? જવાબ ડી, સિંધુનું. 5, સિંધુએ કઈ બાબત અંગે સમિતિનો અભિપ્રાય જાહેર કર્યો? જવાબ એ, પ્રવાસના સ્થળ અંગે. 6, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? જવાબ ડી, દ્વારકા. પ્રશ્ન 7, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખક કોણ છે? જવાબ સી, સ્વામી આનંદ. 8, સાગર પીનારા અંજલિ 9 ઢોળજો બાપુ આ પંક્તિના લેખક કોણ છે? જવાબ બી, ઝવેરચંદ મેઘાણી. 9, સૌરાષ્ટ્રના સાગર કાંઠાનું વૃંદાવન કોને કહેવામાં આવે છે? જવાબ ડી, માધવપુરને. 10, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળનું નામ શું છે? જવાબ બી, પોરબંદર. 11, ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? જવાબ બી, સિંધીઓ. 12, ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર કોને ગણવામાં આવે છે? જવાબ બી, દ્વારકાને. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? જવાબ છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. 2, મીઠાઈના પડીકામાં સુખડી કેવી હતી? જવાબ મીઠાઈના પડીકામાં સુખડી મોહનથાર જેવી પહોંચી હતી. 3, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું? જવાબ ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર કિનારા અંજલિ 9 ઢોળજો બાપુ ગીત ગાયેલું. 4, સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરી કયા કયા સ્થળોના નામ લખ્યા? ઉત્તર, સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરી દરિયા કિનારાના નામ લખ્યા. કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, બેટ દ્વારકા, માધવપુર, દ્વારકા વગેરે. 5, માધવપુરના દરિયા કિનારે કઈ 3 નદીઓ મળે છે? ઉત્તર, માધવપુરના દરિયા કિનારે પાદર, ઓસંત અને મધવંતી નદીઓ મળે છે. 6, ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? ઉત્તર, ઝૂલેલાલ વરુણદેવનો અવતાર મનાય છે. 7, સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? ઉત્તર, સાહેબની રજા લઈને સિંધુ ઓ લાલ મેરી પરતરીઓ બલ્લા ઝૂલેલાલ. 8, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. ઉત્તર, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાણ અલંગ છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1, સોમનાથ પ્રભા ક્ષેત્રની કઈ વિશેષતા છે? ઉત્તર, સોમનાથનું પ્રભા ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યના પ્રાચીન ખોપરી મળી છે. 2, દાંતી શા માટે પ્રખ્યાત છે? ઉત્તર, અંગ્રેજોએ મીઠાનો વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એમનો વિરોધ કર્યો હતો, તેથી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. 3, ગાંધીજીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? ઉત્તર, ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે કારણ કે તેઓ દરિયાને ઓળખે છે અને પૂંજે છે. પ્રશ્ન 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? 1, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. ઉત્તર, આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. 2, લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? આ વાક્ય વરુણ બોલે છે અને શિક્ષક સોમનાથને કહે છે. 3, ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ આ વાક્ય વર્ગ સમક્ષ સિંધુ ગાય છે. પ્રશ્ન 5, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો.
વિદ્યાર્થી 2 સમિતિ 3 વૃંદાવન 4 પ્રાચીન 5 પ્રતિનિધિ 6 પૌરાણિક પ્રશ્ન 6 નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો 1 નજર તો દ્રષ્ટિ અથવા લક્ષ્ય 2 પર્વત તો પહાડ અથવા ગિરી 3 સ્થળ તો જગા અથવા સ્થાન 4 કુદરત તો નિસર્ગ અથવા પ્રકૃતિ પ્રશ્ન 7 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો 1 અમી તો ઝેર 2 જન્મ તો મૃત્યુ 3 માન તો અપમાન 4 ઉદાર તો કંજૂસ 5 શાપ તો આશીર્વાદ 6 શરૂઆત તો અંત 7 વિશાળ તો સાંકડું 8 સૂર્યોદય તો સૂર્યાસ્ત પ્રશ્ન 8 નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો 1 કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ એટલે પ્રતિનિધિ 2 પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો જવાબ અવતાર 3 વહાણો દ્વારા પરદેશનો વેપાર કેવો જવાબ વહાણવટું 4 દરિયાઓની મુસાફરી કરનાર જવાબ દરિયાખેડું 5 સત્યના પાલનનો આગ્રહ સવિનય કાનૂન ભંગની લડત જવાબ સત્યાગ્રહ પ્રશ્ન 9 નીચેના વાક્યોના ક્રિયાપદો ઘટના દર્શાવે છે કે તે સ્થિતિ તે જણાવો 1 ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ક્રિયાપદ જઈ રહ્યા હતા ઘટના 2 ત્યાં રઘુનાથ ભટ્ટ સહકુટુંબ ગંગારામ તથા જીવરામ ભટ્ટ છે ક્રિયાપદ છે સ્થિતિ 3 નિરંજને મને પત્ર આપ્યો જવાબ ક્રિયાપદ આપ્યો ઘટના 4 આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે ક્રિયાપદ વાંચી શકે સ્થિતિ પ્રશ્ન 10 નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધી લખો 1 અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે જવાબ વિશેષણ વિશાળ વિશેષ્ય ઉજળો અને દરિયો 2 સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે વિશેષણ ઉદાર અને વિશેષ્ય હૈયે પ્રશ્ન 11 નીચેના વાક્યોના 3 નામ અને ક્રિયાપદ સુધી અલગ દર્શાવો નામપદ અને ક્રિયાપદ 1 મહારાજ ઝાડ પર માચડે બેઠા હતા નામપદ મહારાજ ઝાડ અને માચડે ક્રિયાપદ બેઠા હતા 2 પહેલવાન હસી પડ્યો નામપદ પહેલવાન ક્રિયાપદ હસી પડ્યો 3 લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે નામ લાકડા રમકડા અને કાંસકી ક્રિયાપદ બને છે 4 મેં વાડીમાં રીંગણી વાવી છે નામપદ વાડી અને રીંગણી ક્રિયાપદ વાવી છે પ્રશ્ન 12 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો ઉર સ્થળ પ્રવાસી સૂર્યાસ્ત અને મુક્ત જવાબ ઉર પ્રવાસી મુક્ત સૂર્યાસ્ત અને સ્થળ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ સિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો